કડોદરામાં વરસાદને પગલે ગબ્બરવાળા માતાના મંદિરની પાસે પાણીનો ભરાવો થતા ગંદકીનું સામ્રાજ્ય તથા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ છતી થઈ જવા પામી છે. વિવાદોનો પર્યાય બની ગયેલ કડોદરા નગરપાલિકા પ્રજાને રોડ, પાણી અને લાઇટ જેવી સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ હોવાની ફરિયાદો વારંવાર ઉઠવા પામે છે. હાલમાં જ વરસાદના પગલે કડોદરાના ગબ્બરવાળા માતાના મંદિરની આસપાસ ગલીઓમાં પાણીનો ભરાવો થતા વાહન ચાલકો તો ઠીક, પરંતુ રાહદારીઓ પણ પરેશાન થઈ ચૂક્યા છે અને પાણી ભરાવાના કારણે સર્જાયેલી ગંદકીના પગલે રોગચાળો ફાટી નીકળવાની શક્યતા ઊભી થઈ છે. કડોદરા વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોના કારણે અહીં શ્રમિકો પણ મોટી સંખ્યામાં રહે છે અને આ વિસ્તારમાંથી અવર જવર કરતા હોય છે. આ અંગે વહીવટી તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ પાણી ભરાવાની સમસ્યાનો નિકાલ નહીં કરાતા પ્રજામાં ભારે આક્રોશ વ્યાપી રહ્યો છે. આ ગબ્બરવાળા માતાજીની ગલી કડોદરા ચાર રસ્તા, અહીં 7 વર્ષથી વરસાદનું ગતરનું પાણી ભરાઈ જાય છે. તે આવવા જવામાં ઘણી તકલીફ પડે છે લોકોને, કારીગર વર્ગ, મિલવાળા બધાને ઘણી તકલીફ પડે છે. ટ્રકો ફસાઈ જાય છે, ટ્રાફિક જામ થાય છે, રોગચાળા ફાટી નીકળે છે. એ પછી આજ સુધી કોઈ સોલ્યુશન આવ્યું નથી. નગરપાલિકામાંથી બી અમે રજૂઆતો કરી પણ હજી સુધી કોઈ કામો અમારા થયા નથી. ત્યાંથી જવાબો શું મળે છે? થઈ જશે એવું જવાબ મળે છે પણ કોઈ યોગ્ય કારણ બતાવતું નથી ને કોઈ પગલાં લેતું નથી ને કોઈ અમારા રાહદારીને કામ શરૂ થતા નથી. અમારી એક જ માંગણી છે કે રોડ સારી રીતે બને, અવરજવર માટે સારું પડે, અમારા કારીગર વર્ગ સારી રીતે આવી જઈ શકે, પાણીનો નિકાલ થાય, મરજૂર વર્ગ માંદા નહીં પડે, રોગચાળો નહીં થાય. આને લીધે કારીગરો આવવા માંગતા નથી. પ્રોબ્લેમમાં તો અહીંયા રસ્તામાં જે ચોમાસામાં 2 મહિના તો ભૂલી જ જવાના આવે. ઇન્ડસ્ટ્રીઝમાં અંદર આવવાનું, 1 ઇંચ વરસાદ પડે એટલે તમે આ ઇન્ડસ્ટ્રીની અંદર આવે ને બધા બંધ કરી કરીને બંધ પૂરું થઈ જાય. સમસ્યાઓમાં નગરપાલિકાવાળા અત્યાર સુધીમાં આજે 15 વર્ષની અંદર એક વખત અહીંયા કોઈ જોવાય નથી આવ્યો. અમે વારંવાર રજૂઆત કરવી છતાંય કોઈ દી કોઈ જોવા જ નથી આવ્યો. ત્યારે આવે ત્યારે કે થઈ જશે પણ અત્યાર સુધીમાં આજે પણ 20 વર્ષથી હું તો અહીંયા છું, 20 વર્ષની અંદર નગરપાલિકાએ અહીંયા 1 રૂપિયો નાખ્યો નથી. આમાં 7 મિલો છે, આમાં લગભગ 10,000 મજૂરો છે. એ લોકો અત્યારે 2 મહિના એ લોકો બહાર કામમાં વયા જાય, આ લોકોને કારીગરો નહીં મળે, 2 મહિના લગન કોઈ કારીગર નહીં મળે. પછી બીમાર પડે તો દવાના પૈસા આપવા પડે. અમારી એક જ માંગણી છે કે આ રસ્તામાં હલાય એવું અને ચોમાસાની અંદર જે રોડ બનાવવાનું અને પાણી નિકાલનું વસ્તુ તાત્કાલિક થાય. લક્ષ્મણભાઈ સંઘવી, પ્રોસેસ આવશે ઓર લૂમ્સ કા ખાતા હૈ, બહુત તકલીફ પડતી હૈ બારિશ કે દિનો મેં. રોડ રસ્તે કી બહુ જ્યાદા તકલીફ હૈ. 8 દિન તક તો હર એક લૂમ્સ વાલે ને સહયોગ દે કે રિપેરિંગ કરાતે આયે, હર સાલ રિપેરિંગ કરાના પડતા નહીં, સબ સબકા સહયોગ રહેતા હૈ, કોઈ આતા નહીં હૈ. 8 દિન તક તો કોઈ આયા નહીં હૈ. વેરા ભી હમ સબસે જ્યાદા દેતે હૈ ઇધર ઇન્ડસ્ટ્રી કા. રોડ રસ્તા હો જાવે, પાણી કા નિકાસ હો જાવે, લાઇટ વગેરે આ જાવે, રાત કો ભી દિક્કત રહેતી હૈ, લાઇટ વિગર લાઇટ કે આતે હૈ. કારીગર યહાં 8 સે 10 હજાર કારીગર કામ કરતા હૈ યે સ્ટ્રીટ મેં. સહી હૈ ના મેન? હા, સ્ટ્રીટ લાઇટ કી મેન તો યે હૈ, પાણી કા નિકાસ નહીં હોતા, તાલાબ ભરા હુઆ રહેતા.